ક્યારેક તમને એવું લાગે છે કે તમારા બધા ઘણા બધા કામ બાકી રહી ગયા છે અને બહુ જ કામનો લોડ છે? લાગે, બધાને લાગે આવું. અને કારણ કે શું હોય છે ખબર છે, કે પર્ટિક્યુલર કોઈ એક વેમાં કામ ના હોય, કે ચલો ઘરના કામ રખા અલગ હોય, બાળકો માટે અથવા ફેમિલી માટે કામ કરવાના અલગ હોય, બીજા જોબ કરતા હોય કે ભણતા હોય એના કામ અલગ હોય, બધા કામ અલગ અલગ હોય. એટલે એટલા બધા કામ હોય ને કે એ ક્યારે બાકી બધા પૂરા ના થાય, ક્યાંક ને ક્યાંક બાકી રહી જાય. તો આ વસ્તુ સારી કે ના સારી? તો બહુ સિમ્પલ કહું છું કે કામ છે ને બાકી રહેવાના છે. જ્યાં સુધી કામ બાકી છે ને ત્યાં સુધી સારામાં સારું છે. જે દિવસે કામ પતી ગયા ને, બધું જ કામ પતી ગયા ને, તો તમને ખબર પડે કે શું કરવું, તો તમે ખરેખર કન્ફ્યુઝ થઈ જશો અને પછી તમને મગજ ઉપર બીજા પ્રકારના ટેન્શન શરૂ થશે કે આ થશે, આ આમ છે ને તેમ છે. તો જો તમે કામમાં બિઝી રહો ને તો સૌથી સારામાં સારું મેડિટેશન છે, સારામાં સારું ધ્યાન છે. તમે જોશો કે કામના ટેન્શનમાં જેટલો લોકો કદાચ ડિપ્રેશનમાં જતા રહેતા હશે અથવા વધારે ટેન્શનમાં રહેતા હશે, એના કરતાં જેની પાસે કામ નહીં હોય ને એ લોકો, જે લોકો વધારે પડતા ફ્રી હશે એ લોકો જ વધારે પડતા આ ડિપ્રેશનમાં હશે, કારણ કે લોકો પાસે કામ નથી અને એ લોકો જ નું વર્તન આખું ખરાબ થતું જાય છે. અને તમે જોશો કે જે લોકો બહુ જ બિઝી હશે ને એ લોકોને કદાચ કોઈ વ્યસન કરવાનો પણ ટાઈમ નહીં મળે, અથવા કોઈની નિંદા કરવાનો કે ખરાબ પ્રકારના વર્તન કરવાનો કે કોઈ પ્રકારનો ખરાબ વિચાર પણ એ લોકોને ઓછા આવશે. તો જે નવરો માણસ હશે એના આ જ બધું આયા કરશે, કારણ કે આપણું મગજ છે ને એટલું જ બહુ નાજુક છે કે એને થોડું પણ છૂટું મૂકીએ ને તો બાળક જેવું છે, ક્યાંનું ક્યાં પહોંચી જાય. એટલે એને બિઝી રાખીએ ને એ જ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. અને બિઝી રાખવા માટે સૌથી સિમ્પલ વસ્તુ છે કામ. એટલે જેટલું થાય એટલું કામ કરો, બરાબર. કેટલી વખત કેટલાય કામ એવા હોય ને કે એમાંથી કંઈ પ્રોડ્યુસ ના થાય, મતલબ કે કંઈ એમાંથી કંઈ પ્રાપ્ત ના થાય, પણ તો પણ કરવાના કામ, કોઈ વાંધો નહીં. અને કેટલાક કામ કામ પતી જાય મજા આવે. આહા, કામ પતી એ મજા થોડા કલાકોની જ હોય, મોટા ભાગે દિવસ પણ ના હોય, થોડા કલાક મજા આવે કે હાસ એ થોડું કામ મેં પૂરું કરી દીધું. તો પછી આ વાત જ આખી અદ્ભુત છે કે કામથી છે ને તમને એકદમ રિલેક્સ ફીલ થશે. કેટલાક નાના નાના કામ તમે પૂરા કરો તો પણ તમને મજા આવશે કે હા મજા આવી. પણ તમે ઈચ્છો છો ને કે મારા બધા જ કામ પૂરા થઈ જાય અને હું એકદમ ફ્રી થઈ જાઉં, મારી પાસે કોઈ કામ જ ના હોય, તો પતી ગઈ વાત. તો એ બહુ ખરાબ પરિસ્થિતિ તમારા લાઈફની હશે અને તમે કદાચ આપણે ટ્રસ્ટ મી કે એ પરિસ્થિતિમાં તમને મજા જ નહીં આવે, તમારી પાસે કોઈ જ કામ નહીં હોય, તમે બેઠા રહેતા હોય. પ્રવાસ જઈએ ને, ફરવા માટે જઈએ આપણે, તો પણ ત્યાં કામ હોય આપણે કે હવે આટલા કલાકમાં ફરી લેવાનું, આના પછી ત્યાં ખાવાનું, અથવા આટલા કલાક હોટલમાં જ રવિવાર રહેવાનું અને આરામ કરવાનો, એકદમ આરામને ફ્રી રહેવાનું. એટલે ફ્રી રહેવું પણ એક પ્રકારનું કામ છે, પણ એ ફ્રી રહેવાનું કામ તમે અનંતકાળ સુધી હોય કે નક્કી નહીં, આખો જિંદગી કોઈ જગ્યાએ આરામ કરવાનો છે, તો શું હાલત થશે? તમને પહેલા દિવસથી જ કંટાળો આવવા મળશે કે આખી જિંદગી કઈ રીતે નીકળશે, પણ તમને લિમિટેડ છે કે આટલા કલાક કામ કરવાનું છે, આટલા કલાક આરામ કરવાનો છે, તો એ આરામની પણ વેલ્યુ વધી જશે. કેટલી વખત કેટલાક ટોપિક એવા હોય છે કે એમ જ સડનલી મારા મગજમાં ક્લિક થાય છે અને હું બોલી કાઢું છું, અને તમારા મગજમાં પણ એવા કોઈ આઈડિયા અથવા ટોપિક હોય તો મને કહેજો, તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીશું. અને જે બધા પોઈન્ટ ઓફ વ્યૂ છે, મારા કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ છે નહીં, મને તો બધું ક્યાંકથી ક્યાંક મળ્યું હોય દુનિયામાંથી, એ મેં અહીંયા તમને કીધું હોય અને અત્યાર શું સડનલી બોલતા બોલતા મગજમાંથી ક્રિએટ થયું હોય, એટલે આમાં મારું કોઈ જ લેવા દેવા જ છે નહીં, બધું જ તમારું છે. કારણ કે કૃષ્ણ છે ને ગીતા બોલતા હતા, જો આ ગીતા અર્જુન હતો ને એના કારણે આખી ગીતા અલગ હતી, પણ જો દુર્યોધન કદાચ હોત તો કૃષ્ણ ભગવાનની ગીતા અલગ હોત, અને ભીમ હોત તો આખી ગીતા અલગ હોત. મતલબ તમારું જે બોલવાનું છે ને સામેવાળા ઉપર આપણે નિર્ભર કરે, પોતાના ઉપર તો હોય જ, પણ હું માનું છું કે 90% સામેવાળા ઉપર આપણે નિર્ભર થાય. અને તમે બધા મને સાંભળો છો એટલે બધી જવાબદારી તમારી, 90% જવાબદારી તમારી છે, અને હું તો તમે લોકો કૃષ્ણ ભગવાન માનું છું. એટલે તમે મને કંઈ બોલશો કે ના બોલશો એ અલગ વાત છે, મૌન રહેવું ને એ પણ એક પ્રકારની ભાષા છે, અને ચૂપ રહેવું ને સાંભળવું એ પણ સારી વસ્તુ છે. અને હું કંઈ પોતાને અર્જુન કંઈ માનતો નથી, પણ કંઈની વાત નીકળી છે એટલે હવે વાત પૂરી તો કરવી પડે, એટલે ચલો બાય બાય.